ગુજરાતમાં દારૂ ઘૂસાડવા બુટલેગરો અવનવા ખીમ્યા અપનાવી રહ્યા આશ્રિત રસાણાજીમાં અણસોલ પાસેથી બાતમીના આધારે પોલીસે સોફ્ટ સ્ટોનની અડમાં લવાતા 4.80 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલા શામળાજી પાસેથી વિદેશી દારૂ પકડાવવાની ઘટના કઈ નવી નથી. શામળાજી પોલીસે વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન સોફ્ટ સ્ટોનના પાવડરની થેલીઓની આડમાં ભરેલી ટ્રકમાંથી વિદેશી દારૂ જપ્ત કર્યો છે. ટ્રકમાંથી રૂપિયા 4.80 લાખની કિંમતના 80 પેટી દારૂ ઝડપી પાડ્યો છે. શામળાજી પોલીસે 4.80 લાખના દારૂ સહિત એક ટ્રક જેની કિંમત 10 લાખ મળી કુલ 14.80 લાખની કિંમતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. શામળાજીને આસપાસના વિસ્તારમાંથી દારૂ ભરેલી ગાડીઓ મળી આવી એ કંઈ નવાઈ પમાડે તેવી નથી, પરંતુ બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘૂસાડવા જે મોડેસ ઓપરેન્ડી ઉપયોગમાં કરવામાં આવે છે તે ચોક્કસથી નવાઈ પમાડે તેવો હોય છે. બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે ખાદ્ય પદાર્થ તો ક્યારેક ખોખાની યાદમાં તો ક્યારેક પાવડરની આડમાં દારૂ ઘૂસાડવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે શામળાજી પોલીસે ટ્રકની તલાશી લેતા પરિસ્થિતિ શકમંદ લાગતા સોફ્ટ સ્ટોનના પાવડરની આડમાં લઈ જવાતો લાખોની કિંમતના વિદેશી દારૂનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. શામળાજી પોલીસે વિદેશી દારૂ અને ટ્રક ઝડપી પાડ્યો છે તો ટ્રકના ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર ડ્રાઈવર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઋતુલ પ્રજાપતિ, CN24 ન્યૂઝ, અરવલ્લી.